અવસ્થા છે એની વાત, પણ સમાજમાં સદીઓથી જે માનસિકતા છે એના લગતો એક સવાલ નાનકડો છે. તુલસીદાસને આપ જાણતા હશો, તુલસીદાસજીએ જે શબ્દ વાક્ય પ્રયોગ કર્યો છે, ડોર ગવાર શુદ્ર પશુ નારી એ સબ તાડન કે અધિકારી, તુલસીદાસજીએ કહ્યું છે. આપણે એની વાત સાથે સંમત થતા નથી. તુલસીદાસજી ઘણા સારા કવિ હતા, ઘણા રામાયણ પણ આપ્યું છે, દરેક વાત સાથે સંમત થવું જરૂરી નથી. પરંતુ આ હું એનું તમને ગુજરાતી તમને આપણે સમજાવું. ડોર ગવાર, ગવાર એટલે અભણ માણસ, સાવ અનપઢ માણસ, શુદ્ર એટલે નીચી કક્ષાનો જે માણસ છે, પશુ અને નારી આ બધા તાડન એટલે મારપીટને અધિકારી છે, એને મારપીટ જ થવી જોઈએ. આ જાતની વાત કરી છે. કદાચ આ માનસિકતા જે સમાજની સદીઓથી જે ચાલી આવી છે એનો એક આ ભાગ હશે. આમાં આજે પણ કોર્પોરેટ વર્લ્ડ આવ્યું, ગ્લોબલાઇઝેશન થયું, પણ માનસિકતા ક્યાંક માનવીના પુરુષના મગજમાં હાર્ડડિસ્કમાં પડેલી આ વાત હજુ નીકળી નથી, કાયદો પણ કાઢી શક્યો નથી. એ વાત સાથે આપ સંમત છો? એ કાઢવા જવું પણ કેમ કે જો મને પોતાની વેલ્યુ ખબર છે, બીજાના મગજમાં છું છે, એના લીધે મને શું કરવું છે? જો હું પોતાને સેલ્ફ રિસ્પેક્ટ નહીં આપી શકું, પોતાને રિસ્પેક્ટ નથી કરી શકતી, હાઉ કેન આઈ એક્સપેક્ટ ધ રિસ્પેક્ટ ફ્રોમ સમબડી એલ્સ? આ સવાલ બીજી રીતે પૂછ્યો આપણે મનીષાજી. પુરુષ પ્રધાન સામાજિકતા આપણે બદલવી નથી, જે માનસિકતા છે એને, પણ આપણે આપણી જાતને બદલાવવા નથી માંગતી. આપણે આપણા પોતાના સમાન ઉપર આપણે બિલકુલ મક્કમ રહેવું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આજ દિન સુધી એક મહિલા નથી બની શકી. શું મહિલાઓ કાબિલ નથી? કારણ શું? કેમ? ગુડ પોઈન્ટ, યુ ગોટ ટુ આન્સર ધેટ. ઓ માય ગોડ, ધેટ્સ વાય યુ આર રેઝિંગ યોર હેન્ડ. જેના નામથી હાઈકોર્ટમાં ડંકા વાગે છે, સુપ્રીમ કોર્ટમાં દબદબો છે. રૂમા પાલ વોઝ ધ એક્સેલન્ટ જજ, છતાં ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના મહિલા ત્યાં સુધી પહોંચી શકી નથી. ક્યાંક આ માનસિકતા, ભલે સિસ્ટમ કોઈ પણ હોય, પણ આ માનસિકતા ક્યાંક અવરોધરૂપ બને છે વા સાચી? પ્રોબેબલી. આઈ વુડ એટલે પૂછું તો આ સવાલ છોડતો નથી. આની સાથે આપની કોમેન્ટ મને ગમશે, કેમ કે તમે ખૂબ જ સારા વિચારો ધરાવો છો અને બિલકુલ બોલ્ડ તમે અભિપ્રાય આપો છો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ કોઈ મહિલા બની શકતી નથી. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આ માનસિકતા નથી. આપણે ઇન્દિરા ગાંધીજી, અત્યારે સુષ્મા સ્વરાજજી, અત્યારે આપણા પ્રેસિડેન્ટ પ્રતિભા પાટીલજી, આપણા પેલા નહીં સોનિયા ગાંધીજી એ બી, અને પેલા આપણા સ્પીકર કોણ ભૂલી ગઈ, સ્પીકર બી, ધે ઓલ વુમન, મીરા કુમારી જી. યા, સો ઇફ નોટ ટુડે એક્સેપ્ટેડ, તમે કહો છો, આ મેં સાંભળ્યું છે મારા ફ્રેન્ડ એડવોકેટ્સ પાસે કે ધેર ઇઝ સમ લૂપોલ ઇન ધ સિસ્ટમ, વોટ એવર, આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધેટ, પણ તમે કહો છો 110% સાચી છે. પણ આઈ એમ લુકિંગ એટ અ પોઝિટિવ પોઈન્ટ કે આટલા બધા સારા મોટા નામો આપ્યા મેં, તો સમડે સુપ્રીમ કોર્ટના એપેક્સ જજના બી બેન બનશે અને હાઈકોર્ટના બી ચીફ જસ્ટિસ બેન બનશે. સો લેટ લુક ફોરવર્ડ ફોર ધેટ. આઝાદીના 60 વર્ષ કરતા પણ વધુ વર્ષો વીતી ગયા પછી પણ હજુ આપણી આશા અમર છે. અને કમિંગ બેક ટુ અમેરિકા, અમેરિકાની વાત તમારે જો ક્વેશ્ચન હતો કે હજી બેન બની નથી, આઈ ટેલ યુ ધેટ. Let us, I mean, Mr. Barack Obama is Afro-African. બરોબર છે, એક જમાનામાં એફ્રો આફ્રિકન બી નહોતી બની, શક્ય જ નહોતું, ઇમ્પોસિબલ. ઇનફેક્ટ આ વખતે બી કેવી રીતે બન્યો છે ખબર નથી પડી, એવરી લોટ ઓફ પીપલ સે આ વખતે કેવી રીતે બન્યા છે. સો અગર આ થઈ રહ્યું છે તો ત્યાં બી બેન બનશે અને ઇન્ડિયામાં બી ચીફ જસ્ટિસ ને એપેક્સ. ધેર ઇઝ અ શોર્ટ સ્ટોરી, ઇટ્સ લાઈક અ જોક. ઓબામા પોતાની વાઇફ જોડે એક રેસ્ટોરન્ટમાં ડિનર ખાવા ગયા. ત્યાં એમની વાઇફ કોઈક બીજાને માલી, એન્ડ શી સ્ટાર્ટેડ જસ્ટ ચેટિંગ વિથ હેમ. તો ઓબામાએ પૂછ્યું એને કે આ કોણ હતા ભાઈ જેની જોડે તું એટલી સરસ રીતે વાત કરતી હતી? તો પહેલી કીધું, આ નાનપણથી મને બહુ પ્યાર કરતો હતો અને આજે આ રેસ્ટોરન્ટનો માલિક છે. તો પહેલા ઓબામાએ કીધું એવનને કે પછી તું એની જોડે લગ્ન કર્યા હોત જો તો તું આજે રેસ્ટોરન્ટની માલિક હોત ને? તો પહેલીએ કીધું, ના, આજે પછી એ પ્રેસિડેન્ટ હોત. એક મહિલા પણ એને અનામત આપવાની વાત છે લોકસભા, રાજ્યસભા અને બીજી ચૂંટણીઓમાં પણ. 33% અનામત આવવાથી આ પ્રશ્ન પતી જશે એવું લાગે? નહીં નહીં, આઈલ સે આ પ્રશ્ન મને નથી લાગતું કે કદી પતશે. નો, આઈલ સે ધેટ, ના, આ પ્રશ્નો જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. એ કઈ રીતે? કે મોર સ્ટ્રિક્ટ લોઝ વુડ કમ,
જે આપણે ઇન્ડિયામાં જે એના જે વુમેન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્સપ્લોઇટેશન એના જે લોસ છે એમાં હજી સ્ટ્રિક્ટનેસ આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ આવશે, ફાસ્ટ હજી બી છે જ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ ને બધું, તો ફિમેલ જજીસ વુડ ટેક કેર ઓફ ધીસ ટાઈપ ઓફ કેસીસ એન્ડ અને જે બેન કેસ એના ફેસ વેલ્યુ પર લેવાશે અને લોટ ઓફ મેડિકલ સપોર્ટ ઇઝ ઓલવેઝ ધેર એન્ડ થિંગ લાઈક દેટ. એટલે આ જે પ્રશ્ન છે ધીરે ધીરે હલવા થશે, ટેક માય વર્ડ્સ ફોર ઇટ. અને તમે જે કહ્યું ને એટલે અમે તો બચપનથી શીખ્યા છીએ, સોટી વાગે ધમ ધમ વિધિ આવે ચમ ચમ. એટલે કમિંગ બેક વોટ આઈ એમ વાય રિલેટિંગ ટુ ધીસ કે જેમ જેમ લો સ્ટ્રિક્ટર થશે એમ એમ જે જે આ ઇન્સિડન્સીસ થઈ રહ્યા છે એ ઓછા થશે. કારણ કે 10 જણમાંથી અરે એક ઇન્સિડન્સ થશે એટલે 10 જણ તો ગભરાશે, માઇન્ડસેટમાં એ આવશે કે ના ના યાર આ વીલ હેવ ટુ બી કેરફુલ, રાઈટ? એટલે ઓલ ધીસ થિંગ્સ આફ્ટર 33% ધીસ થિંગ રિઝર્વેશન એન્ડ આફ્ટર વુમેન કમિંગ ઇન ધ પાર્લામેન્ટ એન્ડ ઓલ દેટ, I am 110% sure, or even not after that, but even if we start putting our systems in place, our policies in place, our laws in place, then there is a 110% probability that things would come down. And sauthi pehla this should start from corporate, corporate social responsibility. I know many big companies have already put all this into their manuals and all that rules and regulations book, and even in fact now in that offer letters aave chhe, offer letter bolo ne pelu su kevay, appointment letter, e par bhi badhu aayi gayu chhe. Etle evu nathi pan have જે પેપર પછી એક પહેલા પેપર પર આવે પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, તો નાવ પેપર પર આવ્યા પછી ઇમ્પ્લિમેન્ટેશન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ ઇમ્પ્લિમેન્ટેશન માટે વી રિક્વાયર સ્ટ્રિક્ટર લોઝ એન્ડ રૂલ્સ. જેને ચરિત્ર નથી એ દુનિયાનો સૌથી વધુ દરિદ્ર છે, આમ પણ કહેવાય છે. જ્યારે મહિલા કોઈ આવી પોતાની સાથે કોઈ શોષણ થતું હોય ને એની સામે બગાવત કરે છે, બંડ કરે છે, પોલીસ સુધી મામલો જાય છે, કોર્ટ સુધી મામલો જાય છે, અને કોર્ટમાં એક પુરુષ વકીલો એને ઉલટ તપાસ કરતા હોય છે. માનસિક અત્યાચાર સૌથી વધુ ત્યાં થતો હોય છે, કોર્ટની રૂમની અંદર વકીલ જે રીતના સવાલો પૂછતા હોય છે. આપ વકીલ છો એટલે ખાસ આ સવાલ પૂછું છું. જજ પણ ઘણી વખત પુરુષ હોય છે અને એમની સમક્ષ કેટલી વખત પોતાની વાતને કહેતા વખત થોડો ખચખાટ થતો હોય છે, સતત એમ અનુભવે છે કે એક વખત એની સાથે પ્રયાસ થયો, એની સામે એને બંડ પોકાર્યું, એને આટલી બધી લાંબી સજા હોય? મેલ વકીલ દ્વારા, મેલ જજ દ્વારા સમક્ષ પોતાને પોતાની વાત કરી હોય છે, અને જો ઇન કેમેરા કેસ ચાલે તો બરાબર છે, બાકી ઘણા બધા લોકોની વચ્ચે એમને એને પોતાની વાત કરવી પડતી હોય છે. આ પ્રકારના હેરેસમેન્ટના કિસ્સાઓમાં, જાતીય સતામણીના કિસ્સાઓમાં મહિલા જજ ફરજિયાત હોવી જોઈએ, મહિલા સરકારી વકીલ ફરજિયાત હોવી જોઈએ, આ સિસ્ટમ લાવવી જોઈએ કે કેમ? I don't think so કે એનાથી કોઈ હેલ્પ થશે, બિકોઝ આઈ નો ધ વે ધ પ્રોસીડિંગ્સ આર બીંગ કેરીડ આઉટ ઇન ધ કોર્ટ. જે 12 લોકોને એમ છે કે કોર્ટમાં બધાની સામે આવું થાય, પણ જે મેં જોયું છે ઇવન ધ મેટ્રિમોનિયલ મેટર્સ ઇન કેમેરા ચાલ્યો કેસ, ચલો ઇન કેમેરા ની, ઇનફેક્ટ ઘણા બધા આવા કેસીસ જજીસના ચેમ્બરમાં ચાલે છે, ઇવન મેટ્રિમોનિયલ કેસીસ જજીસના ચેમ્બરમાં ચાલે છે. તાકી ઇન્વેસ્ટિગેશન કરનાર અધિકારી મેલ છે, વકીલ મેલ છે, તમે એની ચેમ્બરમાં, જજની ચેમ્બરમાં ચાલે તો પણ કેટલોક શુભજનક સ્થિતિમાં મુકાતી હોય છે યુવતીઓ. ના, તે વખતે ડિફરન્સ થઈ જાય, તમે પબ્લિકની સામે હો ને જજ અને જજીસનું જે કન્સેપ્ટ લોકો ખબર નહીં કેવું ઇમ્પ્રેશન લઈને ફરે છે. ઇનફેક્ટ આઈ હેવ સીન કે જજીસ બહુ સોબર હોય છે. સવાલ છે કે ક્યાં ખચકાટ અનુભવતી હોય છે? એક છોકરી પોતાના બાપને જો વાત કરતી હોય ને તો ખચકાટ અનુભવતી હોય છે. પણ આવા કેસીસમાં અમુક વાર એવું હોય કે ચીફ ને ક્રોસ એફિડેવિટ ઉપર આવે, તો ટ્રાયલમાં તમને પર્સનલી નહીં જવું પડે. આઈ ટેલ યુ વન થિંગ, આઈ નો વોટ યુ આર રેફરિંગ ટુ. અત્યારે પેલો આઇઝેક નો એક મોલેસ્ટેશન નો ફોરેનર નો કેસ થયો હતો, અને ધેન ધ ફિમેલ એડવોકેટ હેલ્પ ધેર એન્ડ થિંગ્સ લાઈક ધેટ. એટલે તમે જે કહો છો યુ આર 110% રાઈટ કે ફિમેલ જજ તો હોવી જ જોઈએ, ફિમેલ પ્રોસિક્યુટર્સ તો હોવા જ જોઈએ. ફેમિલી કોર્ટ આપણે કરી શકતા હોઈએ, કારણ કે એક પેલી બિચારી બહેનને યુ એમને કહ્યું ના, એમને ઈ સેડ રાઈટ થિંગ કે આપણે આપણા ફાધરને જે એક્ચ્યુઅલી એલ્ડરલી લોકોને કહેતા આપણે જરા ઝૂકી જઈએ, એટલે ઇટ્સ વેરી નેચરલ કે એને પેલા લોકો જે પ્રોસિક્યુશનમાં જવાબો ને સ્ટુપિડ જેવા, ખાસ પેલી છોકરીને નર્વસ કરવા જે સ્ટુપિડ જેવા સવાલો પૂછે, ખાસ પેલું ગ્રીલ કરવા, તો ઇટ ઇઝ બેટર કે ધેર શુડ બી લો કે ફિમેલ જજ હોવા જોઈએ અને ફિમેલ લોયર હોવા જોઈએ. But how does it help you?